હવે આગળ વાત કરીએ નવસારી જિલ્લાની. નવસારીમાં વેક્સિનને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. નવસારી જિલ્લામાં વેક્સિનેશન સેન્ટરો પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. ત્યારે વેક્સિનેશન સેન્ટરો પર પ્રથમ ડોઝ માટે 40% અને બીજા ડોઝ માટે 60% કરવામાં આવી છે. જ્યારે વેક્સિન લેવામાં પ્રથમ ડોઝવાળાની સંખ્યા વધુ હોય છે તો બીજા ડોઝને ઘટાડી પ્રથમમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં હાલમાં વેક્સિનેશનનો જથ્થો ઓછો છે, જેથી દરેક સેન્ટરો પર ઓછા પ્રમાણમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા વેક્સિન આપવામાં નીતિ બનાવવામાં આવી છે, જેમાં પ્રથમ ડોઝ ઓછા લોકો માટે ફરવાય છે, પણ તેની સામે લેવાવાળાની સંખ્યા વધારે છે. જ્યારે બીજા ડોઝમાં લેવાવાળાને શોધવા જવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. ત્યારે પ્રથમ ડોઝ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, જેથી કરીને લોકોને પડતી મુશ્કેલીનો અંત આવી શકે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. જી, આપનું નામ? વિપુલકુમાર નટવાલાલ પડિયાર. તમે ડોઝ લેવા આવ્યા તો કઈ રીતની અનુભૂતિ છે તમને? કેવી રીતના અનુભવ થયો? હા, અમે અહીંયા આવ્યા હતા મારુતિનગર સ્કૂલમાં ને જોયું તો ત્યાં સેકન્ડ ડોઝવાળા વધારે છે અને ફર્સ્ટ ડોઝવાળા વધારે છે અને સેકન્ડ ડોઝવાળા ઓછા છે. તો સરકારને એવું 60-40 રેશિયો કંઈ કરેલો છે, તો ફર્સ્ટ ડોઝવાળાને જરાક વધારે લાઇન દેખાય છે અમને, અને સેકન્ડ ડોઝવાળાને બી વધારે છે. તો સરકારને એવું વિનંતી છે કે ફર્સ્ટ ડોઝવાળાને જરાક વધારે કરે, જે 60-40 રેશિયો કંઈ કરેલો છે તો ફર્સ્ટ ડોઝવાળાને થોડું